બનાસકાંઠામાં નગરપાલિકાની બાલમપુર ડીસા અને બાબરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો અને ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી છે. હવે સમય છે સારા પ્રમુખની નિમણૂક કરવાનો. તો વાત કરીએ પાલનપુર નગરપાલિકામાં પ્રમુખની, તો આ વખતે પ્રમુખનું પદ મહિલા અનામત હોવાથી પાલનપુર નગરપાલિકામાં 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી મહિલા પ્રમુખની થશે. ડીસા અને ભાભર નગરપાલિકામાં આ વખતે પુરુષ જનરલ સીટ પ્રમુખ માટે હોવાથી કોઈ બી જાતિનો ઉમેદવાર જાહેર થઈ શકે છે. ભાભરમાં ઠક્કર ઉમેદવાર પ્રમુખ તરીકે બીજી મારે તેવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે. ડીસામાં ભાજપમાંથી 27 ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. સોમવાર 15 તારીખના રોજ પ્રમુખની વરણી થવાની છે ત્યારે પ્રમુખ બનવાના અભરખા સાથે ઘણા ઉમેદવારો સ્વપ્ન સેવી રહ્યા છે અને તે સપના સાકાર કરવા માટે તેમના સમર્થકો દ્વારા વોટ્સઅપ, ફેસબુક તેમજ સોશિયલ મીડિયા દ્વારા શહેર ભાજપ તેમજ જિલ્લા પદાધિકારીઓ સુધી વાત પહોંચાડી રહ્યા છે. ડીસા નગરપાલિકાના પ્રમુખના ઘણા દાવેદાર છે અને મજબૂત દાવેદારી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે વોટ આપીને 27 ઉમેદવારને જીતાડીને નગરપાલિકામાં મોકલ્યા છે તો મોવડી મંડળ એવો પ્રમુખ મોકલે કે જે ડીસાની સમસ્યાઓનો સુખરૂપ નિકાલ લાવે અને શુદ્ધ તેમજ પારદર્શક વહીવટ કરે જેથી પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની યાદ તાજી ના થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.